જેના ઉપર આપણે ગૌરવ છે, ભારતનું ગૌરવ આપણા નરેન્દ્રભાઈ આપણી ઉપર આપણી વચ્ચે મંચ ઉપર આવી ચૂક્યા છે, એમનું સ્વાગત છે. બોલો ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કે. વિશ્વ નેતા, ભારતના લોકપ્રિય નેતા, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ નું સ્વાગત છે. ભારત માતા કે. બોલો ભારત માતા કે, ભારત માતા કે. ગરીબોના બેલી, ગરીબોના બેલી, ભારત માતા કે. નરેન્દ્રભાઈ આ ભાગે પડો, નરેન્દ્રભાઈ આ ભાગે પડો, નરેન્દ્રભાઈ આ ભાગે પડો. ભારતનું ગૌરવ વિશ્વ નેતા, ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધારે લોકપ્રિય નેતા આપણું આપણા નરેન્દ્રભાઈ નું સ્વાગત કરો છો. દેખો દેખો કોણ આયા, દેખો દેખો કોણ આયા. ભારતમાં જાતિવાદ, પ્રાંતવાદ, કોમવાદ ના આધારે રાજનીતિ ચાલતી હતી. ગુજરાતની પ્રજાના આશીર્વાદથી, આપ સૌના પ્રેમના માધ્યમથી, ગુજરાતના માધ્યમથી સમગ્ર ભારતમાં વિકાસની રાજનીતિ જેમને પ્રસ્થાપિત કરી છે, એવા ગરીબોના બેલી વિકાસ પુરુષ એવા નરેન્દ્રભાઈ, આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ આપણી વચ્ચે આવ્યા છે. એમના સ્વાગત માટે હું આદરણીય બાપુ સૌરભભાઈ, ભરતભાઈ પંડ્યા, કાળુભાઈ જાખડા, સમુનાથજી મહારાજ, શંકરભાઈ વેગડ, દેવજીભાઈ ફતેપરા, આદરણીય કેશીભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, સૌ આગેવાનોને વિનંતી કરું છું કે આપણા ગુજરાતના પ્રવતા પુત્ર, ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી, વિશ્વ નેતા નરેન્દ્રભાઈ નું સ્વાગત કરે. ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કે. અમદાવાદ જિલ્લાના અધ્યક્ષ આરસી પટેલ, બોટાદના અધ્યક્ષ સુરેશભાઈ, ધંધુકા ધારાસભ્ય લાલજીભાઈ, ડોક્ટર માણિયા, અજયભાઈ પટેલ, મોહનભાઈ ભરવાડ, બાબુભાઈ જેબલિયા, સૌ આગેવાનો વિનંતી કરું છું, આવો સાહેબનું સ્વાગત કરો. આજે ભારતના બંધારણના ઘડવૈયા, ભારતના મજબૂત લોકતંત્રના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર ની નિર્વાણ તિથિ છે. હું સમુનાથજી મહારાજ ને વિનંતી કરું કે આપણા નરેન્દ્રભાઈ નો આંબેડકરજી ની મૂર્તિ આપીને સ્વાગત કરે આદરણીય સમુનાથજી બાપુ. હું ભરતભાઈ પંડ્યા, અજયભાઈ પટેલ, મોહનભાઈ, બાબુભાઈ જેબલિયા ને વિનંતી કરું કે શિક્ષણ ની દેવી આજે ધંધુકામાં જયારે આવ્યા છે ત્યારે શિક્ષણની દેવી મા સરસ્વતીની મૂર્તિના માધ્યમથી નરેન્દ્રભાઈને અર્પિત કરીને સ્વાગત કરે આદરણીય ભરતભાઈ પંડ્યા. બોલો ભારત માતા કે, ભારત માતા કે. ગરીબોના બેલે, ઓર જોર સે બોલીએ, ગરીબોના બેલે, ગરીબોના બેલે, ગરીબોના બેલે, ગરીબોના બેલે, ગરીબોના બેલે. નરેન્દ્રભાઈ પગે પડો, ઓર જોર સે નરેન્દ્રભાઈ પગે પડો, નરેન્દ્રભાઈ પગે પડો.
બે હાથ ઊંચા કરી હાથ મરાયેલો ખેસ હવામાં લહેરાવીને એકવાર જોરથી ભારત માતા કે 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 આપણા નરેન્દ્રભાઈને ભારતના લોકપ્રિય વડાપ્રધાન ભારતની ધરતી ઉપર વિકાસની રાજનીતિને પ્રસ્તાવિત કરનાર ભારતનું વિશ્વભરમાં ગૌરવ ઉધારનાર વિશ્વ આખામાં જેટલા પણ ભારતીયો રહે છે એક એક ભારતીયનું સ્વાભિમાન જગાડનાર આપણા ધંધુકાના પોતાના કહી શકાય એવા હું નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિનંતી કરું કે ધંધુકાની બાવળાની ધોળકાની રણપુરની બરવાળાની અને બોટાદની જનતા વચ્ચે આવીને આપ સૌ એમને સાંભળવા માટે રાહ જોઈને બેઠા છો. વરસતા વરસાદની અંદર આવા વાતાવરણમાં નરેન્દ્રભાઈનો પ્રેમ તમને અહીંયા ખેંચી લાવ્યો છે. હું આપણા લોકપ્રિય નેતા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિનંતી કરું કે સાહેબ પધારો, બાલની પ્રજાને આપે ઘણું આપ્યું છે, આ ધંધુકાને આપે ઘણું આપ્યું છે. આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ બોલો, ભારત માતા કે ભારત માતા કે મંચ પર બિરાજમાન ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને યુવા નેતા ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણી, સંસદમાં મારા સાથી શ્રીમાન શંભુનાથજી ટુંડિયા, શ્રી શંકરભાઈ વેગાળ, પૂર્વ વિધાયક ભાઈ શ્રી લાલજીભાઈ, લોકસભાના અમારા સાથી સુરેન્દ્રનગરના સાંસદ અને કોળી સમાજને શિક્ષણના ક્ષેત્રે આગળ લઈ જવા માટે દિવસ રાત જેવો મહેનત કરી રહ્યા છે એવા ભાઈ શ્રી દેવજીભાઈ ફતેપરા, જિલ્લા ભાજપના અધ્યક્ષ ભાઈ આરસી, ભાઈ પ્રદીપસિંહ વાઘેલા, અજયભાઈ, ભરતભાઈ, મોહનભાઈ ભરવાડ, ભાઈ શ્રી કુશલસિંહ, ભાઈ શ્રી માધુભાઈ, ભાઈ નવદીપ ડોડિયા, ભાઈ શૈલેષ દાવડા અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવારો ધોળકાથી ભાઈ શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, અહીં આવો બાપુ લાવો આપો એટલો, બોટાદ ભાઈ શ્રી સૌરભભાઈ અને આપણા ધંધુકાના ભાઈ શ્રી કાળુભાઈ ડાભી, ભારત માતાની જય બોલીને આ બધાના આશીર્વાદ આપો. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. અહીંયા સૌરભભાઈ એવા ઉમેદવાર છે કે જેમનું મતદાન 9મી તારીખે છે,
અને બાકી ઉમેદવારો એ છે કે જેમનું મતદાન 14મી તારીખે છે, એટલે આવી કોઈ ભૂલ ન કરે પાછા. મારું સૌભાગ્ય છે પૂજ્ય મહારાજ સાહેબ શ્રીઓ આવીને બેઠા છે, આપ આશીર્વાદ આપવા માટે આટલે પધાર્યા. હું અહીંથી આપને વંદન કરું છું, પ્રણામ કરું છું. આપણા ધંધુકામાં હું જ્યારે ધંધુકા આવતો પહેલા, પછી પ્રભાત શાખા ચાલુ કરવાની વાત કરું, તો અહીંયા બધા મને કહે કે સાહેબ સવારે વહેલા ઉઠવાની વાત ના કરો તમે. અમાર ધંધુકામાં હવારમાં કાંઈ થાય નહીં, પાણી માટે લાઈનમાં ઉભા રહેવાનું હોય, આ પંથકમાં કોઈ વહેલા વહેલા આવે નહીં. તમારે શાખા ચલાવી હોય તો રાત્રિ શાખા કરજો, પ્રભાત શાખા ના કરતા. પહેલા પહેલા ઓળો બોળોનો કાર્યક્રમ કરતા તમે કરો છો કે નથી કરતા? હે, ઓળો ઓળો ખવડાવો છો કે નહીં? હવે જાવા દોડે કા બોલાવો છો? નહીં, પહેલા મારો દર વર્ષે એક કાર્યક્રમ જરૂર કરતો કે ધંધુકામાં રાત્રે રોકાવાનું, બધાની જોડે ઓળો ખાવાનો અને મોજ કરવાની. હવે દાડા બધા જતા રહ્યા. ઘણીવાર મારે કોઈ સારું પુસ્તક વાંચવું હોય તો હું ધંધુકાથી અમદાવાદ લોકલ ટ્રેનમાં બેસી જઉં, નિરાંતે ચોપડી પૂરી થઈ જાય. ભાઈઓ બહેનો, ગઈકાલે હું ભાવનગર હતો અને અમારા ધંધુકાની બધી યાદો ભાવનગરમાં તાજી થઈ ગઈ. બાપાલાલભાઈ ચુડાસમા, એમનો પરિવાર, મારો બહુ નિકટ નાતો અને એમનો દીકરો મને વર્ષો પછી કાલે ભાવનગરમાં મળી ગયો. એટલા બધા લોકો જેમની સાથે એટલો નિકટ નાતો રહ્યો છે. ભાઈઓ બહેનો, એક તરફ 3 દિવસથી વાવાઝોડાની ખબર આવતી, વાવાઝોડું આવે છે આવે છે આવે છે, પણ આ તો ગાંધીની ધરતી છે. ગમે તેવો ઉકાળો હોય અહીં આવે ઠંડો પડી જાય. અને આમાં સાહેબ બધું આવે છે આવે છે આવે છે, કશું ના આવે તમે સમજીને ચાલો. બનારસમાંથી ગયું, ઉત્તર પ્રદેશમાંથી ગયું. ભાઈઓ બહેનો, આજે પૂજ્ય બાબા સાહેબ આંબેડકરજીની મહાપરિનિર્વાણની તિથિ છે. છઠ્ઠી ડિસેમ્બર પૂજ્ય બાબા સાહેબ આપણને મૂકીને વિદાય થઈ ગયા અને આજે સવારે સંસદ ભવનમાં, સંસદ પરિસરમાં પૂજ્ય બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપીને ગુજરાત આવવા નીકળ્યો અને સૌથી પહેલા ધંધુકામાં આપ સૌના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો.
ઠંડીનો ચમકારો હોય, પવન સુસવાટા મારતો હોય, આગલી રાતે વરસાદે ડોકા દીધા હોય, અને છતાંય આટલી મોટી વિરાટ મેદની હોય, ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં ભૂતકાળમાં જેટલો પ્રવાસ કરતો હતો એટલો તો નથી કરી શકતો, પણ જ્યાં જ્યાં આપ સૌના દર્શન માટે પહોંચી શકું પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો છું, અને છતાંય ઘણી જગ્યાએ નહીં પહોંચી શકાય, જ્યાં નથી પહોંચી શકતો એ સૌને પણ એમની ક્ષમા માગું છું, કારણ સ્વાભાવિક બધાની અપેક્ષા હોય કે આ તો આપણા નરેન્દ્રભાઈ અમારે ત્યાં કેમ ના આવે, પણ હવે સમયની મર્યાદાઓ નડે છે અને એના કારણે, અને તેમ છતાંય જ્યાં ગયો ત્યાં મારા વાલા ભાઈઓ બહેનો, અંગત તકલીફો બાગીમાં મૂકીને પણ આપ આશીર્વાદ માટે આવ્યા, આટલી મોટી સંખ્યામાં આપ્યા એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. બાબા સાહેબ આંબેડકર આજે દેશમાં આ સરદાર સરોવર ડેમ, આ નર્મદાની પાણીની વાતો, આ ખેતરોમાં પહોંચેલા પાણી, આ ઘરમાં આવતું નળમાં પાણી બહુ ઓછા લોકોને ખબર હશે કે આ દેશમાં બાબા સાહેબ આંબેડકર હતા જેમને ભારતમાં પાણીનું સામર્થ્ય, સિંચાઈની યોજનાઓ, એની દીર્ઘદ્રષ્ટિનું અગર સૌથી વધારે કામ કોઈ એનો પ્રારંભ કર્યો હોય તો એ બાબા સાહેબ આંબેડકરે કર્યો. રિઝર્વ બેંક, જે રિઝર્વ બેંકની આજે આપણે વાટાઘાટો કરીએ, રિઝર્વ બેંકમાં જાઓ તો દુનિયાભરની બેંકોની તુલનામાં જેની ચર્ચા થતી હોય પણ બહુ ઓછાને ખબર હશે કે ભારતની પોતાની રિઝર્વ બેંકનો વિચાર બાબા સાહેબ આંબેડકરે આપ્યો હતો અને એનું પરિણામ છે. ભાઈઓ બહેનો, પણ બાબા સાહેબ આંબેડકર, ઘણીવાર આપણને એમ લાગે કે કોંગ્રેસે અને આ પરિવારે સરદાર વલ્લભભાઈ પટેલને અન્યાય કર્યો હતો, પણ એવું નથી. માત્ર સરદાર વલ્લભભાઈ પટેલ નહીં, આ દેશમાં કોઈ પણ ખૂણામાં કોઈ પણ શક્તિશાળી માણસ દેખાણો નથી કે એને પાડી દીધો નથી. એક પરિવારના ભલું કરવા માટે લગાતાર ષડયંત્રો ચાલતા રહ્યા હિન્દુસ્તાનના જાહેર જીવનમાં, અને એમાં સરદાર સાહેબનો એકલાનો ભોગ લેવાયો નહીં, બાબા સાહેબ આંબેડકર જેવા એક મહાન વ્યક્તિ, ભારત માતાના મહાન પુત્ર, એમની સાથે પણ એવો જ અન્યાય થયો. ભારતનું બંધારણ
એ બંધારણ સભાની મેમ્બરશીપની ચૂંટણીઓ ચાલતી હતી. બાબા સાહેબ આંબેડકર મહારાષ્ટ્રના, જન્મ મધ્યપ્રદેશમાં થયેલો, કોંગ્રેસનું એક ચક્રી શાસન ચાલતું હતું બધે, કોંગ્રેસ ઈચ્છે એ જ થાય એવું વાતાવરણ હતું, અને પંડિત નહેરુની બોલવાલા હતી. બાબા સાહેબ આંબેડકર જેવા વિદ્વાન વ્યક્તિ એ જમાનામાં વિદેશમાં ભણીને આવેલા, અને જે બાબા સાહેબ આંબેડકરની મહાનતાને વડોદરાના ગાયકવાડ સમજી શકેલા, વડોદરાના ગાયકવાડ મહારાજાએ જે બાબા સાહેબ આંબેડકરનું ગૌરવ કર્યું હતું, એ બાબા સાહેબ આંબેડકરને બંધારણ સભામાં જીતવા માટે છેક બંગાળ જવું પડ્યું, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને સાથીઓની મદદ લેવી પડી, અને ત્યારે બાબા સાહેબ આંબેડકર બંધારણ સભામાં આવી શક્યા. અને બંધારણ સભા એમાં પણ એમણે પોતાના વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો, પોતાના જ્ઞાનનો, બુદ્ધિનો, સામર્થ્યનો, અને ભારતનું બંધારણ માત્ર કાયદાની કલમો વાળું નહીં પરંતુ સામાજિક તાણાવાણાને જોડનારું જો અદ્ભુત એક સોશિયલ ડોક્યુમેન્ટ બન્યું હોય તો એ બાબા સાહેબ આંબેડકરની દેન હતી કે એના કારણે આપણને આવું બંધારણ મળ્યું. બાબા સાહેબ આંબેડકરને ભારત રત્ન કોંગ્રેસ પાર્ટીને આપવાનું પાલવતું નહોતું. બાબા સાહેબ આંબેડકર કોંગ્રેસ માટે પણ, કારણ એ ક્યારે આ સામંતશાહી માનસિકતા સામે ઝૂક્યા નહોતા. બાબા સાહેબ આંબેડકરે એમને ભારત રત્ન મળે જ્યાં સુધી આ દેશમાં કોંગ્રેસનો વાવટો ફરકતો રહ્યો, બાબા સાહેબ આંબેડકરને ક્યારે યાદ કરવામાં ના આવ્યા. ભાઈઓ બહેનો, એવા એક મહાપુરુષની આજે મહાપરિનિર્વાણ એ વેળાએ આદરપૂર્વક એમને શ્રદ્ધાંજલિ આપું છું, એ મહાપુરુષને નમન કરું છું, અને એ મહાપુરુષે આપણને સામાજિક એકતાનો, સમાજના છેવાડાના માનવીને સાથે રાખીને વિકાસની યાત્રાને આગળ વધારવાનો જે સંદેશ આપ્યો છે, એ સંદેશને આપણે પૂરજોશ આગળ વધારતા રહીને એ મહાપુરુષને અંજલિ આપીએ. ભાઈઓ બહેનો, અમારા ધંધુકાની અંદર અમે બસ સ્ટેન્ડથી ઉતરું અને દરવાજે પહોંચ્યું ચાલતો ચાલતો, એટલે પહેલું ઘર અમારા પ્રફુલ્લભાઈનું આવે. અને અમારા પ્રફુલ્લભાઈની વિશેષતા એ કે ઘરમાં બધા જ લોકો કહેવતમાં જ વાત કરે, દરેક જણ કહેવતમાં જ વાત કરે, છોકરાઓ એ કહેવતમાં બોલે, ભાભી કહેવતમાં બોલે, અમારા પ્રફુલ્લભાઈ કહેવતમાં બોલે, અને આવા એટલે એક કહેવત તો મારે રોજ સાંભળવાની, દીકરીને બંદૂકે દેજો પણ ધંધુકે ના દેતા. આ દિવસો હતા કે નહોતા? દીકરીને બંદૂકે દેજો પણ ધંધુકે ના દેતા, કારણ ધંધુકામાં પાણીના વલખા મારવા પડતા હતા. દીકરીને પરણાવને ધંધુકા મોકલો તો દીકરીને જેણે સાત જન્મનું પાપ કર્યું હોય એને માટે કોઈ સજા કરી હોય એવી માન્યતા હતી. ભાઈઓ બહેનો,
મેં જીવનના ઘણા વર્ષો અહીંયા આબા જવાનું મારું રહ્યું છે. આ પીડાના હું જાણતો હતો અને જયારે મુખ્યમંત્રી બન્યો ત્યારે ધંધુકાનું આ કલંક મીટાવવાનો સંકલ્પ કર્યો. હવે કોઈ એમ નહીં કે દીકરીને બંદૂકે દેજો પણ ધંધુકે ના દેતા. આજે માં નર્મદાનું પાણી, ચેકડેમ બનાવવાનું કામ મને બરાબર યાદ છે. રાણપુરમાં અમે જયારે ચેકડેમ બનાવ્યા તો રાણપુરથી છાપામાં સમાચાર છપાયેલા કે ચેકડેમના કારણે પાણી એટલું બધું થયું કે ત્યાં જે જૂના કુવા હતા એમાં ફુવારા ઉપર આવતા હતા, ઉભરાવા માંડ્યા હતા. ભાઈઓ બહેનો, અગર મક્કમ નિર્ધાર હોય, કુદરતી શક્તિનો સમાજ સાથે વિકાસમાં કેવી રીતે મેળ કરીને આગળ વધાય એના નમૂનાનું કામ કોઈએ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર બની એના પછી કર્યું છે. ભાઈઓ બહેનો, અમારી સતત કોશિશ છે કે જૂની સમસ્યાઓનું સમાધાન કરવું, વર્ષો જૂની માંદગી હોય, બીમારી હોય, સમાજ જીવનમાં, વ્યવસ્થામાં, એ બધું ધીરે 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 સરખા કરતા જવું અને નવાનું નિર્માણ કરતા જવું. આખા ગુજરાતમાં પાણી માટે અમે સંકલ્પ આદર્યો. ગુજરાતમાં પાણી માટે જેટલું બજેટ ખર્ચાણું છે અને ગુજરાતને જે ટાંઢક મળી છે એ ટાંઢક ચૂંટણીઓ આવે એના માટે નથી, એ ટાંઢક આવનારા 100 વર્ષ સુધી કામ આવે એવી ટાંઢકનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર આ પંથકમાં કરી બતાવ્યું છે. અને એટલે ભાઈઓ બહેનો, વિકાસના પાયામાં જે મૂળભૂત સમસ્યાઓ હોય એના સમાધાનને વરેલા અમે લોકો છીએ. અમે પણ રાજકારણ કરવું હોત તો પાણીની વાતો કર્યા કરી હોત, નાને મોટા ટેન્કરો મોકલ્યા કર્યા હોત, હેન્ડપંપ લગાવ્યા કર્યા હોત, બહુ બજેટની જરૂર ના પડત અને ચૂંટણીઓ જીતતા ગયા હોત. પણ અમે પ્રજાની આંખમાં ધૂળ નાખવાનો રસ્તો ન અપનાવ્યો, થાગળ થીગળ કરવાનો પ્રયત્ન કરવાનો ન ઉપાયો. એટલું નહીં, અમે પાણી પહોંચાડ્યા, નળથી પાણી પહોંચાડ્યા. આદિવાસી વિસ્તારમાં તો 100માંથી 4 જ ઘર હતા કે જ્યાં નળમાં પાણી ગામમાં આવતું હતું, ગામમાં. ભાઈઓ બહેનો, સામાન્ય ગુજરાતના સારા વિસ્તારમાં આપણા ધંધુકા જેવી જગ્યાએ 100માં 15-17 ઘર જ એવા હતા કે જ્યાં ઘર સુધી નળ પહોંચ્યો હોય. આજે ભાઈઓ બહેનો, 100માંથી લગભગ 80 ઘર એવા છે કે જ્યાં નળથી પાણી પહોંચાડવામાં આપણે સફળ થયા છીએ. ટેન્કરો કેવા એમ કે ટેન્કરોથી પાણી આવે છે, ટેન્કરોના રાહમાં લોકો ઉભા રહે અને એ વખતે ફોટા કયા આવતા હતા તો ટેન્કરમાંથી બધી પાઇપો કાઢી હોય અને ટોળે ટોળા ટેન્કરમાંથી પાણી લેવા માટે લાઇનમાં ઉભા હોય, કુવાની અંદર દોરડા લટકતા હોય, ચારે બાજુ બધી બહેનો ઉભી હોય. આ ફોટા આપણા ધંધુકા પંથકના હિન્દુસ્તાન ભરના છાપાઓમાં પ્રચલિત થયેલા હતા. ભાઈઓ બહેનો, અમે આવ્યા, પાણી પહોંચાડ્યું. એટલું જ નહીં, આ ટેન્કર નામે જે ભ્રષ્ટાચારનો કારોબાર ચાલતો હતો ને એને તળિયા ઝાટક સાફ કરી દીધો. અને કોણ ચલાવે પાછા ટેન્કર, કોના હોય? આ કોંગ્રેસના નેતાઓના જ ભાઈ ભત્રીજા કાકા મામાના ટેન્કર હોય.
ટેન્ડર એમનું જ નીકળે, ટેન્ડર એમનું જ નીકળે, અને પછી પાંચ ફેરા કર્યા હોય દસનું બિલ બને, અડધું ટેન્કર ભર્યું હોય આખાના પૈસા લેવામાં આવે, અને ગામમાં જઈને પણ મારા ઘર બાજુ ટેન્કર લાવજો એના માટે પણ પાછા ચા પાણી કરાવવા પડે. આ કારોબાર ચાલતો તો નહોતો ચાલતો, આ કારોબાર ચાલતો તો નહોતો ચાલતો. આ પાણી વેચી વેચીને કરોડપતિ થયેલા લોકો તમારી નજર સામે છે કે નહીં છે? હવે આ બધું બંધ થઈ ગયું. હવે મોદી એમના આંખમાં કણાની જેમ ખૂંચે કે ના ખૂંચે? ભાજપ કાણો, મોદી કાણો એટલા માટે કે એમના પેલી કટકી કંપની બંધ થઈ ગઈ છે ને, એટલે એમને વાંધો પડે છે ભાઈઓ. એમને વિકાસ માણસ નથી. આપણે ત્યાં આખા ગુજરાતમાં એક શબ્દ હતો, કદાચ આજના છોકરાઓને ખબર પણ નહીં હોય, અનેક શબ્દો એવા છે જે ગુજરાતની ગરસુતીમાં ઘૂસી ગયા હતા. આજે તમે ધંધુકાનો 12-15 વર્ષના છોકરાને કહો કે અહીંયા એવી કહેવત હતી કે દીકરીને બંદૂકે દેજો પણ ધંધુકે ના દેતા, તો સામેથી પૂછે આનો અર્થ શું થાય? એને ખબર જ નથી. કારણ, પાણી આવી ગયું. એમ કરફ્યુ, કરફ્યુ આ શબ્દ ગયા 15-17 વર્ષની ઉંમરના કોઈ છોકરાને ખબર નથી. કરફ્યુ એટલે શું હતો? ઘરમાંથી બહાર ન નીકળી શકો. ઘર ગુજરાતમાં એવા બાળકો હતા કે જે પોતાના કાકા મામાના નામ ના ઓળખતું હોય પણ પોલીસ કાકાને ઓળખતું હોય, કારણ કરફ્યુમાં ઘરની બહાર પોલીસ જ ઉભો હોય. આ દિવસો ગુજરાત જીવતો હતો. આજે ગુજરાતની પેઢી એ હુલ્લડોમાંથી મુક્ત થઈ ગઈ. એકબીજાના માથા કાપવાના દિવસો પૂરા થઈ ગયા. વિશ્વાસનું વાતાવરણ બન્યું. નહીં તો પહેલા ક્યાંય જવાનું હોય તો પૂછવું પડે. આપણા અમદાવાદ જિલ્લામાં વિરમગામ, ધંધુકા, ધોળકા, છાસ વારે આ જ સમાચાર આવતા હતા. આ બધું ગયું કે ના ગયું ભાઈઓ? ગયું કે ના ગયું? કરફ્યુ ગયો કે ના ગયો? સુખ શાંતિ આવી કે ના આવી? સલામતી આવી કે ના આવી? તમે મને કહો ભાઈ, તમારી પાસે કરોડો રૂપિયા હોય, ઘેર ગાડીઓ હોય, બંગલા હોય, ચાર ચાર બંગડી વાળી ગાડીઓ હોય, પણ સલામતી ના હોય તો? સલામતી ના હોય તો રૂપિયા શું કામ ના ભાઈઓ? ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના સામાન્યમાં સામાન્ય માનવીને જે સૌથી મોટી બક્ષીસ આપી છે એ સલામતીની આપી છે. અને અમે સલામતી માટે થઈને અમે પોતે સહન કર્યું છે, આરોપો સહન કર્યા છે, બદનામી સહન કરી છે, પણ અમે નક્કી કર્યું હતું અમારે ગુજરાતની અંદર આ લડવાવાળી વાતો સમાપ્ત કરાઈને રહેવું છે. કડક થવું પડે તો થવું છે. માથા ભારે ના જેલમાં પૂરવાય તો પૂરવા છે. પણ ભાઈઓ બહેનો, અમે કરીને રહ્યા, સલામતી આપીને રહ્યા. કરફ્યુ ગયો, બંદૂકે દેતી દીકરીની વાતો એ ગઈ. એવો એક બીજો શબ્દ હતો આપણે ત્યાં, ઘણા બધા એવા એમને ખબર નહીં હોય. મને યાદ છે, હું મુખ્યમંત્રી બન્યો તો શરૂઆતના 4-5 વર્ષ જે કોઈ મળવા આવે એ કે સાહેબ આ વીજળી છે ને લંગડી છે, વીજળી લંગડી છે, પાવર એમ કે લંગડો છે. આજની પેઢીમાં ઘણા બધા બેઠા હશે, કદાચ વર્ષો પછી આજે મારા મોઢે આ લંગડો પાવર કે લંગડી વીજળી સાંભળ્યો હશે શબ્દ. ભૂલી ગયા કે ના ભૂલી ગયા? ભૂલી ગયા કે ના ભૂલી ગયા? પહેલા રોજ હાંજ પડે અને લંગડી વીજળી છે, મોટર બળી જાય છે, ટ્રાન્સફોર્મર બની જાય છે, ડચકા ખાય છે, ટીવી નવો લાવ્યા હોઈએ તો લંગડી વીજળીમાં ટીવી બળી જાય છે, કોઈક સુખી ઘર હોય અને રેફ્રિજરેટર લાવ્યું હોય લંગડી વીજળી આવે, રેફ્રિજરેટર બળી જાય. આ ફરિયાદો આવતી હતી કે નહોતી આવતી?
આ બધું બંધ થયું કે નહીં ગયું? આ લંગડી વીજળી શબ્દ ગયો કે ના ગયો? ભાઈ કોઈ બોલે છે લંગડી વીજળી? આ એમને થયું છે ભાઈ? ના ના, એમને થયું છે. અમે માળા જપવા બેઠા હતા ને થઈ ગયો? ના ના, અમે મંદિરે મંદિરે આંટો મારીને પૂરું કરી જોઈએ? ના ના, એમ કરીને થયું છે ભાઈ? એના માટે કાળી મજૂરી કરી છે ગુજરાતનો, પાઈ પાઈનો બચાવ કરીને એ પૈસા ગુજરાતના જીવનને બદલવા માટે ખર્ચ્યા છે. અમે જ્યારે અહીંયા આવ્યા, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને બેસાડી, ત્યારે ગુજરાતમાં લગભગ 1.5-2 લાખ ટ્રાન્સફોર્મર હતા. વીજળી લંગડી આવવાનું કારણ જ એ હતું કે વીજળીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે ટ્રાન્સફોર્મરની જે વ્યવસ્થા જોઈએ, 60-70-80 ખેડૂતો વચ્ચે માંડ એક ટ્રાન્સફોર્મર હોય. ભાઈઓ બહેનો, ભારતીય જનતા પાર્ટીએ જે કામ 60 વર્ષમાં થયું હતું એના કરતા 10 ગણું કામ અમે 10 વર્ષમાં કરી બતાવ્યું. 1.5-2 લાખ ટ્રાન્સફોર્મર માંડ હતા અને એમાંથી અડધા બંધ પડેલા હોય, બળેલા હોય. ભાઈઓ બહેનો, અમે ખેતરે ખેતરે ટ્રાન્સફોર્મર પહોંચાડીને લંગડી વીજળીનો પાપ માંથી, અને મોટરો બળી જાય, મારો ખેડૂત દુખી થઈ જાય, એને કૂવો ખોદાવ્યો હોય, મુસીબત આવે, એમાંથી બહાર કાઢવા માટે લગભગ 12 લાખ કરતા વધારે ટ્રાન્સફોર્મર આ ગુજરાતની ધરતી પર લગાવવાનું કામ અમે કર્યું છે. ભાઈઓ બહેનો, આપ મને કહો, હું જ્યારે મુખ્યમંત્રી બન્યો ત્યારે તો હજુ તો સોગંદ લીધી લેવાની બાકી હતી. દિલ્હીથી હું આવ્યો, અહીંના બધા ધારાસભ્યોએ નક્કી કર્યું કે હવે અમારા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બને. એમણે મને છૂટી કાઢ્યો, હજુ સોગંદ લીધી બાકી હતી. મારી પાસે રહેવા માટે તો ઘર હતું નહીં, ફક્કડ ગિરનારી. તો આ ગાંધીનગરના સર્કિટ હાઉસમાં મને રૂમ આપેલો, એ રૂમમાં હું પડ્યો રહેતો હતો. હજુ સોગંદ વિધિના 2-3 દાડા બાકી હતા, પણ ગુજરાતભરમાંથી લોકો ભણવા આવવા લાગ્યા. ડેરીના આગેવાનો આવે, ખેડૂત આગેવાનો આવે, વેપારીઓ આવે, ભાજપના કાર્યકર્તાઓ આવે, અને બધા મને એક કામ કહેતા હતા, મને કે સાહેબ તમે મુખ્યમંત્રી થઈ ગયા, સારું થયું, પણ એક કામ કરજો. મેં કહું શું ભાઈ? એક કરજો બસ, એક. મેં કહું કહો તો ખરા, એક કામ કરું. મને કહે સાહેબ પ્રોમિસ કરો, આ એક કામ તમે કરશો. મેં કહું પણ કયું? તમને આશ્ચર્ય થશે, આખું ગુજરાત મારી પાસે એક જ કામની અપેક્ષા કરતું હતું અને મને એમ કહેતા હતા કે સાહેબ સાંજે વાળું કરીએ ને ત્યારે વીજળી આવે, એવું કાંઈ કરજો ને, વાળું કરતી વખતે વીજળી. ભાઈઓ બહેનો, ગુજરાતમાં વાળું કરતી વખતે વીજળી નહોતી મળતી. વાળું કરતી વખતે આજે 24 કલાક ઘરમાં વીજળી આવે છે કે નથી આવતી? આવે છે કે નથી આવતી? ભાઈઓ બહેનો, એના કારણે ગુજરાતના ગામડામાં પણ આજે કોમ્પ્યુટરનું શિક્ષણ શક્ય બન્યું છે. આજે ડોક્ટર ગામડામાં રાતે રોકાતો થયો છે, આજે શિક્ષક રાતે ગામડામાં રોકાતો થયો છે. ભાઈઓ બહેનો, સામાન્ય માનવીની જિંદગીમાં બદલાવ આવે અને કાયમી રીતે એને પાછા વળીને જોવું ના પડે, ગાંધીનગરના આંટા મારવા ના પડે, મંત્રીના જભ્ભાનો છેડો પકડવો ના પડે, ધારાસભ્યોની પાછળ પ્રતિક્ષણા ના કરવી પડે. કામ એવી રીતે થાય કે પ્રજા પોતે જ શક્તિશાળી બને, વ્યવસ્થાઓ શક્તિશાળી બને, સામાન્ય માનવીને ક્યારે કોઈને ત્યાં આંટો ન મારવો પડે, એનું કામ કરવાનું અમે શરૂઆત કરી. અને આજે 24 કલાક વીજળી મળે છે. ભાઈઓ બહેનો, મારે વિજયભાઈ રૂપાણીને અભિનંદન આપવા છે, આનંદીબેન પટેલને અભિનંદન આપવા છે, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના બધા નેતાઓને અભિનંદન આપવા છે. એક ખૂબ મહત્વનો નિર્ણય
ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે કર્યો છે એનો લાભ ભવિષ્યમાં કેટલો મળવાનો છે એનો તમે અંદાજ નહીં કરી શકો અને નિર્ણય એ કર્યો છે કે ખેડૂતો એમને જે લોન લેશે એના વ્યાજમાં પેટે એક નવો પૈસો ખેડૂત પાસેથી લેવામાં નહીં આવે મફતમાં વ્યાજ અને વ્યાજનું બધું બિલ આ ગુજરાત સરકારની તિજોરીમાંથી ભરવામાં આવશે હું માનું છું ગુજરાતના ખેડૂતને આના કરતા મોટી કોઈ રાહત ના હોઈ શકે અને પેઢી દર પેઢી આનો ફાયદો થવાનો છે વન ટાઈમ ફાયદો નહીં લોલીપોપ પકડાવવાની વાતો નહીં કાયમી ફાયદો એટલું જ નહીં અમે એક બીજું કામ કરી રહ્યા છીએ ભારત સરકાર સોલાર પંપ વીજળી સૂર્યશક્તિથી ચાલનારો પંપ મોટા પાયા પર ભારત સરકાર સ્ટાર્ટઅપ દ્વારા નવા નવા કારખાનાઓ દ્વારા લાખો સોલાર પંપના ઓર્ડર દ્વારા નાના મોટા સોલાર પંપનું નિર્માણ કરી રહી છે આવનારા દિવસોમાં ખેતરે ખેતરે અને ઘરમાં પણ બે માળનું મકાનવાળું ઉપર ટાંકી ભરવી હોય નાની મોટર લગાવી હોય તો વીજળીનો એક નવા પૈસાનું બિલ નહીં સોલાર સૂર્ય તપે એટલે વીજળી ચાલુ થઈ જાય પાણીની ટાંકી ભરાઈ જાય ખેતરમાં પાણી સિંચાઈ જાય રાત્રે ખેડૂતને ઉજાગરા ન કરવા પડે અને એક નવા પૈસાનું વીજળીનું બિલ ના આવે એવી ખેતીની વ્યવસ્થા કરવા માટે સોલાર પંપનું કામ પૂરજોશ ભારતીય જનતા પાર્ટીમાં દિલ્હીની સરકાર અને ગુજરાતની સરકારે ઉપાડ્યું છે એના કારણે ખેડૂતનો જે મોટો ખર્ચો છે વીજળીનો એ પણ ઝીરો થઈ જશે વ્યાજ પણ ઝીરો વીજળી પણ ઝીરો આપ મને કહો ખેડૂતને વકરો એટલો નફો થશે કે નહીં થાય થશે કે નહીં થાય એટલાથી અટકવું નથી આપણા ધોળકા ધંધુકાનો આખો પટ્ટો સાણંદનો પટ્ટો ફળફળાદી ફૂલ શાકભાજી એની ખેતીમાં પડી ગયો આજે મુંબઈમાં તમે જાઓ તો ગુલાબ ક્યાંના તો ધોળકાના ભાઈઓ બહેનો આપણે ત્યાં ફળફળાદી શાકભાજી વેચવામાં બે દાડે મોડું થાય એટલે અડધો માલ બગડી જાય ખેડૂતની અડધી મહેનત પાણીમાં જાય હમણાં આપણે પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજના બનાવી છે 6,000 કરોડ રૂપિયા સીડ મની તરીકે લગાવવાના અને આપણા ફળફળાદીની મૂલ્યવૃદ્ધિ થાય કાચી કેરી વેચો તાજી તાજી હોય તો વેચાય બે દાડા પડી રહે તો અથાણું કરવાય કોઈ હાથ ના લગાવે પણ કાચી કેરીનું અથાણું કરીને વેચો તો વધારે પૈસા આવે અથાણું સરસ મજાની બાટલમાં ભરીને વેચો ઓર પૈસા આવે ટીવી પર એની જાહેરાત આવે તો ઓર પૈસા આવે મૂલ્યવૃદ્ધિ થઈ તમે દૂધ વેચો ઓછા પૈસા મળે પણ દૂધના પેડા બનાવો દૂધની બાસુંદી બનાવો દૂધનો શ્રીખંડ બનાવો દૂધનો આઈસ્ક્રીમ બનાવો તો વધારે પૈસા મળે ભાઈઓ બહેનો લીલું મરચું વેચો તો ઓછા પૈસા આવે પણ મરચું લાલ થાય અને પાવડર કરીને વેચો તો વધારે પૈસા આવે મારો ખેડૂત જે પકવે છે એની મૂલ્યવૃદ્ધિ થાય એના માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના જેથી કરીને ખેતરે ખેતરે પાણી પહોંચે અને પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજના જેના કારણે
જે ખેડૂતે ઉત્પાદન કર્યું હોય એની મૂલ્યવૃદ્ધિ થાય. ભાઈઓ બહેનો, આના કારણે હમણાં મેં કોકા કોલા કંપનીને બોલાવી, પેપ્સી વાળાને બોલાયા, ફેન્ટા વાળાને બોલાયા. તમે એક માટલ પાણી પીવો રંગરંગીન અને અંદરથી સોડા નીકળતો હોય, હવે તો 50 રૂપિયાની બાટલી આવતી હશે કદાચ, કોકા કોલા ને ફેન્ટા ને પેપ્સી. મેં એમને બોલાયા, મેં કહું ભાઈ આ તમે બધું કેમિકલ નાખી નાખીને બનાવો છો, એમાં તાજા ફળોનો થોડો રસ નાખો તો કેમ રહે? તો કે સાહેબ પ્રયોગ કરો. મેં કહું મારો તો હું નિયમ બનાવવાનો છું, તમે જાતે આવીને કરશો તો સારી વાત છે, વધારે નહીં 5%, તમારા પાણીમાં 5% તાજો રસ તમારે નાખવો જ પડે. તમે મને કહો કે જે કેરી પકવતા હોય, જે સંતરા પકવતા હોય, જે ચીકુ પકવતા હોય, જે મોસંબી પકવતા હોય, જે દાડમ પકવતા હોય, એના રસનો ઉપયોગ જ્યારે આ કંપનીઓ કરવા માંડશે, ખેતરમાંથી ઉભો પાક ખરીદવા માટે કંપનીઓ લાઈનમાં ઉભી રહેશે. ભાઈ, ખેડૂતની જિંદગી કેમ બદલે એના માટે મેં કામ ઉપાડ્યું છે અને એનો લાભ આવનારા દિવસોમાં મળે. ભાઈઓ બહેનો, અમારી માતાઓ બહેનો, હું જયારે ગુજરાતમાં હતો, ગામડે ગામડે ફરતો હતો, કારણ કે કોંગ્રેસના જમાનામાં દીકરીઓને શિક્ષણની કોઈ વ્યવસ્થા નહોતી. ભાઈઓ, શિક્ષણ માટે ઉદાસીનતા હતી, દીકરીઓ અભણ હોય. મહાત્મા ગાંધી કહેતા હતા, એક દીકરી ભણે તો 2 કુટુંબ શિક્ષિત થાય. મેં અભિયાન ઉપાડ્યું હતું, ગામડે ગામડે જઈને કહેતો હતો કે મને ભિક્ષામાં આપની દીકરીને ભણાવવાનું વચન આપો, હું ગામડે ગામડે ભિક્ષા માંગતો. ભાઈઓ બહેનો, એનું પરિણામે આવ્યું કે ગુજરાતમાં દીકરીઓ આજે શિક્ષણમાં આગળ વધી. આજે ગુજરાતમાં 10મા 12મા પરીક્ષાના પરિણામ જુઓ, 10માંથી 8 બહેનો હોય છે, દીકરીઓ હોય છે, નંબર લાવનારી દીકરીઓ હોય છે. રમત ગમત જુઓ, દીકરીઓ નંબર લાવે. વિમાન કોણ ઉડાડે? દીકરીઓ ઉડાડે. મિસાઇલ છોડવે કોણ? તો વૈજ્ઞાનિક અમારી દીકરીઓ કરે. આજે હિન્દુસ્તાનમાં દીકરીઓનો દિવસ આવ્યો છે, એ કામ અમે કરી બતાવ્યું છે. ભાઈઓ, બેટી બચાવો બેટી પઢાઓ એ અભિયાનને અમે બળ આપ્યો. સુકન્યા સમૃદ્ધિ યોજના, દીકરી જન્મે તો એના માટે વિશેષ યોજના. અને મારે ગૌરવ સાથે કહેવું છે કે જે દીકરી જન્મે એના માટે જે ડિપોઝિટ થાય છે, જેને વધારે વ્યાજ મળે છે, આજે દેશભરમાં દીકરી બચાવવાના અભિયાન રૂપે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 18,000 કરોડ રૂપિયા આજે દીકરીઓના નામે જમા પડ્યા છે, જે દીકરીઓનું ભવિષ્ય નક્કી કરવાની છે. આ કામ કરીએ છીએ. ભાઈઓ બહેનો, ટીકાકરણ, રસીઓ મુકાવવાની, શીતળાની રસી હોય, પોલિયોની રસી હોય, બાળકોને પેલા ટીમ્પા મોમાં મૂકવાના હોય, સરકાર કામ કરે, પૈસા ખર્ચાય, દબાવો આવે, બધું થાય, પણ લોકો ટીકાકરણથી રહી જાય, સગર્ભા બહેનો ટીકાકરણથી રહી જાય, બાળકો રહી જાય, અને થોડા મોટા થાય ને રોગચાળાનો બીમારીમાં ભોગ બની જાય, લકવો લાગી જાય, અને એક બાળકને લકવો લાગે એટલે આખા કુટુંબની આખી જિંદગી બરબાદ થઈ જતી હોય છે. અમે કામ ઉપાડ્યું અને કામ ઉપાડીને એક મિશન ઇન્દ્રધનુષ યોજના લાવ્યા. ગામે ગામ જઈને શોધો ભાઈ, કોણ સગર્ભા માતાઓ છે જેનું ટીકાકરણ રહી ગયું છે, કોણ બાળકો છે જે આટલા બધા પ્રયત્નો પછી પણ રહી ગયા છે, શોધી કાઢો. અને મારે આજે માથું ઝુકાવીને કહેવું છે, 2.5 કરોડ કરતા વધારે બાળકો મેં શોધ્યા અને એનું ટીકાકરણ કરાવ્યું. 70 લાખ કરતા વધારે અમારી માતાઓને શોધી જેમનું ટીકાકરણ કરાયું, જેના કારણે ભવિષ્યમાં એમના કુટુંબમાં ગંભીર પ્રકારની કોઈ બીમારી નહીં આવે, એની સુરક્ષાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામાન્ય માનવી માટે કામ કરતી હોય છે.
ભાઈઓ બહેનો, કેટલાક લોકો અમારી પર ગંભીર પ્રકારના આરોપો લગાવે છે. હું જરા આપને પૂછું છું, કોંગ્રેસની સરકાર હતી, આ દેશમાં 30 કરોડ લોકો એવા હતા કે જેમનું બેંકમાં ખાતું નહોતું. કોઈ મને કહે આ ગરીબોનું બેંકમાં ખાતું ખુલવું જોઈએ કે ના ખુલવું જોઈએ? ભાઈ, ખુલવું જોઈએ કે ના ખુલવું જોઈએ? આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી 30 કરોડ લોકોના બેંકના ખાતા ખોલ્યા, એ અમીરોનું કામ છે કે ગરીબોનું? અમીરોનું કામ છે કે ગરીબોનું? ગરીબોનું કામ છે કે નહીં? ભાઈઓ બહેનો, આ દેશના ગરીબોએ લગભગ 70,000 કરોડ રૂપિયા એની બચત કરી, અને બચત કરીને આજે ખાતાઓમાં પૈસા જમા કર્યા. ગરીબના ઘરમાં 70,000 કરોડ રૂપિયા બચે, એનાથી મોટી ગરીબની સેવા કઈ હોય? આ કામ કર્યું અમે છે. ભાઈઓ બહેનો, અમે વિકાસને ભરેલા લોકો છીએ. આપણું આ ધોલેરા, કોઈ મને કહે આ નરેન્દ્ર મોદીનો જન્મ થયા પછી ધોલેરા આવ્યું? ભાઈ જરા જવાબ આપો, ના ધોલેરા મોદી આયા પછી આવ્યું? આ ધોલેરા મોદી મુખ્યમંત્રી બન્યા પછી આવ્યું? આ ધોલેરા પહેલા હતું કે નહોતું? આ ધોલેરાનો વિકાસ થવો જોઈતો કે નહોતો થવો જોઈતો? ઇતિહાસની આવડી મોટી અમાનત આપણી પાસે હતી, એની કાળજી લેવાવી જોઈતી કે નહોતી લેવાવી જોઈતી? હું જયારે મુખ્યમંત્રી હતો, ભારત સરકારને છાસ મારે કહેતો હતો કે ધોલેરા દુનિયાનું સૌથી જૂનું બંદર છે, અને જો ધોલેરા દુનિયાનું સૌથી જૂનું બંદર હોય, 1000 વર્ષ જૂનું, અને એ વખતે ઇતિહાસ એમ કહે છે કે આ ધોલેરાના બંદર પર 84 દેશોના વાવટા ફરકતા હતા, એવી જાહો જલાલી ધોલેરાની હતી. આ ધોલેરાની જાહો જલાલી ફરી આવે કે ના આવે? આવે કે ના આવે? મારું સપનું છે હિન્દુસ્તાનનું મોટામાં મોટું વહાણવટાનું મ્યુઝિયમ, આખા દેશનું મોટામાં મોટું વહાણવટું, 1000 વર્ષથી કેવી રીતે આગળ વધ્યું એનું મ્યુઝિયમ બનાવવું. 1000 લોકો રોજ આવે, અહીંયા ટુરિઝમ ડેવલપ થાય, આજુબાજુના વિસ્તારના જવાનીઓને રોજી રોટી મળે, એનું કામ અમે માથે લીધું છે. ભાઈઓ, આપ મને કહો, આપણો આ ધોલેરાનો પંથક, આ ધોલેરામાં 200 વીઘા જમીન હોય ખેડૂત પાસે, 200 વીઘા, દીકરી પરણાવી હોય, અને ધોલેરાનો ખેડૂત સાહુકાર પાસે જાય અને એમ કે મારે દીકરી પરણાવી છે, 50,000 રૂપિયા જોઈએ, બદલામાં મારી આ 200 વીઘા છે, જમીન લખી લો, તો સાહુકાર એમ કહેતો કે ભાઈ આ તારી 200 વીઘા જમીન શું મારે માથે મારવાની છે? તણકલું ઉગતું નથી, આ હું ક્યાં તારી પાસે આ જમીન લખાવું? તારા પર ભરોસો રાખીને 50,000 આપવા તૈયાર છું, લઈ જજે, પણ તારી જમીન મારા માથે મારીને જતો નહીં. ભાઈ મારે તારી જમીન નથી જોઈતી. આ ધોલેરામાં 200 વીઘાની જમીનનો માલિક 50,000 રૂપિયાની લોન લેવી હોય તો એને વલખા પડી જતા હતા, કારણ કે જમીનમાં તણખલું ઉગતું નહોતું. ભાઈઓ બહેનો, અમે આ ધોલેરાને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન બનાવ્યો. આવનારા દિવસોમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ આ તમારા પડોશમાં આવવાનું છે. ભાઈઓ, ગુજરાતનો સૌથી સમૃદ્ધ, આખા ગુજરાતનો જે જાહો જલાલી સુરતમાં દેખાય છે, જે જાહો જલાલી વડોદરામાં દેખાય છે, જે જાહો જલાલી અમદાવાદમાં દેખાય છે, જે જાહો જલાલી રાજકોટમાં દેખાય છે, 10 વર્ષમાં તમે જોજો એવી જાહો જલાલી આ તમારા ધોલેરામાં દેખાવાની છે.
આ સપનું લઈને અમે ચાલીએ છીએ અને એટલા માટે હું કહું છું ભાઈઓ, ભારતીય જનતા પાર્ટીને 9મી તારીખે બોટાદમાં અને 14મી તારીખે ધોળકા અને ધંધુકામાં અને ગુજરાતના પટ્ટામાં કમળના નિશાન પર બટન દબાવીને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવો અને આપણા સમગ્ર ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ભારતીય જનતા પાર્ટીને આપ ટેકો કરો. એ જ અપેક્ષા સાથે એટલા માટે આપ સૌને હૃદયપૂર્વક ભાઈઓ બહેનો અત્યારથી શુભકામનાઓ આપું છું, કારણ હું સાફ જોઈ રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટી એક જ્વલંત વિજય સાથે આગળ વધી રહી છે. આપ મને કહો, સમસ્યાઓનું સમાધાન કરવું જોઈએ કે ના કરવું જોઈએ? આપ મને કહો ભાઈઓ, મને બરાબર યાદ છે રાજકીય કાવા દાવા કરવા વાળા કોઈ પણ નિર્ણય કરવો હોય તો ચૂંટણીઓ ધ્યાનમાં રાખે. મને બરાબર યાદ છે 3 તલાક, ટ્રિપલ તલાક સુપ્રીમ કોર્ટમાં મેટર હતી. ભારત સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરવાની હતી, સરકારે પોતાનો વિચાર મૂકીને લખિતમાં આપવાનો હતો કે ભાઈ તમે આ 3 તલાક માટે શું કહેવા માંગો છો. એ વખતે છાપામાં લેખ આવતા હતા, સમાચારો આવતા હતા કે મોદી આ 3 તલાકના મુદ્દે હમણાં ચૂપ થઈ જશે, કશું બોલશે નહીં, કોર્ટમાં મુદત માંગશે. કેમ? તો કે ઉત્તર પ્રદેશમાં ચૂંટણીઓ છે અને ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ વોટનું મહત્વ બહુ છે. મોદી જો 3 તલાકની અંદર કોર્ટની અંદર પોતાનું એફિડેવિટ આપી દે ભારત સરકારને અને જો મુસલમાનો વિફરી જાય તો ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીનો કચ્છર ગાન નીકળી જાય, આવા સમાચારો આવતા હતા. લોકો મને કહેવડાવતા હતા કે સાહેબ સુપ્રીમ કોર્ટમાં મુદત પાડી દો, આ 3પલ તલાકમાં હમણાં ના પડો, નહીં તો બધું નુકસાન થશે. ભાઈઓ બહેનો, ત્યારે મેં કહ્યું હતું કે દેશ આ ચૂંટણીઓના તાજબે તોલી ન શકાય, દેશની મારી ગરીબ માતાઓ બહેનોના ન્યાયની વાત હોય. રાજીવ ગાંધીના જમાનાથી લટકેલો મામલો હતો, ત્રણ વાર તલાક બોલીને એની જિંદગી રફે દફે કરી નાખવામાં આવતી હતી. અનેક દીકરીઓ તમે ટીવી પર જોયું હશે, આંસુ સારતી હતી. શું ભારત સરકાર આંખ મીચામણા કરે? ઉત્તર પ્રદેશ જીતવા માટે કરોડો બહેનોની જિંદગી બરબાદ થવા દે? અમે સ્પષ્ટ કહી દીધું કે અમે સમય પર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી દઈશું, ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં અમારું જે થવું એ થાય. અને ભાઈઓ બહેનો, ચૂંટણીના કાવા દાવાની પરવા કર્યા વિના અમે 3પલ તલાકની અંદર એફિડેવિટ કરી અને સુપ્રીમ કોર્ટે ચુકાદો પણ આપી દીધો અને 3પલ તલાક રદ કરવાની જાહેરાત કરી દીધી અને ભારત સરકારને 6 મહિનામાં કાયદો બનાવવાનો હુકમ કરી દીધો અને અમે આ પાર્લામેન્ટમાં આ 3 તલાકના નામે જે બેન દીકરીઓની જિંદગી બરબાદ કરશે એમની સામે જેલની સજાનો કાયદો પાસ કરવાનું નક્કી કર્યું છે. કહેવાનો મતલબ એ કે શું બધું ચૂંટણીઓના આધારે નક્કી થાય કે દેશમાં સુખ શાંતિ માટે કરવાનું હોય? ગઈકાલે તમે જોયું હશે સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસના વકીલ, કોંગ્રેસના પાર્લામેન્ટના મેમ્બર કપિલ સિબ્બલ કોર્ટમાં મુસલમાન સમાજના પક્ષમાં વકીલાત કરે એમનો હક છે, અમારે એમાં કોઈ ફરિયાદ નથી. બાબરી મસ્જિદ બચાવવા માટે કોર્ટમાં વકીલાત કરે એમને અધિકાર છે, એમાં અમને વાંધો નથી. તમે દલીલો કરીને કેસની અંદર વિગતવાર વિગતો મૂકો
એ ભારતના ન્યાયતંત્રનો નિયમ છે. પણ તમે કોર્ટમાં એવું કહેવાની હિંમત કરો કે 2019માં લોકસભાની ચૂંટણી છે ત્યાં સુધી આ કેસ ના ચલાવવો જોઈએ. શું ભાઈઓ બહેનો, આ રામ મંદિરનો મુદ્દો પણ ચૂંટણીઓના નામે લટકાવવાનો? આજ સુધી આ દુર્દશા કરી છે, આજ સુધી આ દુર્દશા કરી છે એ મને હવે સમજાયું. આ એમના ચૂંટણીના કાવા દાવાઓમાં જ આવા બધા મહત્વના પ્રશ્નોને લટકાવી રાખવાનું પાપ કર્યું છે. એટલે ભાઈઓ બહેનો, સુપ્રીમ કોર્ટમાં તમે બીજી વકીલની દલીલો કરો ને ભાઈ, બંધારણની કલમો ટાંકો. લોકસભાની ચૂંટણી છે માટે અને કોઈ વકફબોર્ડ ચૂંટણી લડે છે ભાઈ? કોંગ્રેસ વાળા કહે છે આ તો કપિલ સિબ્બલનો પોતાના વિચારો છે. શું વકફબોર્ડ ચૂંટણી લડે છે? ચૂંટણી લડવાના વિચારો વકફબોર્ડના છે? અરે ચૂંટણી કોંગ્રેસ પાર્ટી લડે છે. અને તમને લાગે છે કે સુપ્રીમ કોર્ટની અંદર રામ મંદિરનો જે કઈ નિર્ણય થાય એના કારણે એમને રાજકીય લાભ અને ગેરલાભ આ જોવાનું કે ભારતનું ભલું થાય એ જોવાનું હોય? ભાઈઓ બહેનો, દરેક વાતને રાજકીય તાજવે તોલવાની જે પદ્ધતિ ઉભી થઈ છે ને, એણે દેશનું ભારોભાર નુકસાન કર્યું. અને ભારત એવો છે, છાસ વારે ચૂંટણીઓ ચાલે, 6 મહિને ક્યાંય ચૂંટણીઓ ચાલતી જ હોય છે, તો શું દેશના કામ અટકી પડે ભાઈ? અને એટલે જ હું તો કહું છું કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ હવે જોડે જ કરાવવાનું નક્કી કરો, ભેગા થઈને બધા નક્કી કરો. આ ખર્ચા બંધ થઈ જાય, ઓછા ખર્ચે ચૂંટણીઓ પતી જાય. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં ભવ્ય વિજય અપાવો ભારતીય જનતા પાર્ટીને, અને 151 થી એકે ઓછી નહીં. અમદાવાદ જિલ્લો હોય કે ભાવનગર જિલ્લો, કોંગ્રેસનું નામું નિશાન ના રહેવું જોઈએ. એ જ અપેક્ષા સાથે મારી સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. બે મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાતથી બોલો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આપણા નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર, ભારતના પ્રધાનમંત્રી મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપણા ધોલેરાને વિશ્વના નકશા ઉપર મૂકવા માટે એમને ને મનાવી છે. આપણે બધા ભેગા થઈને નરેન્દ્રભાઈને સાથ આપવાનો છે. બધા ઉભા થઈને એકવાર બે હાથ ઊંચા કરીને ભારત માતાની જય બોલાવીએ. ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કે. નરેન્દ્રભાઈ ભાગે પડો, નરેન્દ્રભાઈ ભાગે પડો. ભારત માતા કે, ભારત માતા કે. બોટાદ, બરવાળો, રણપુર, ધંધુકા, ધોલેરા, ધોળકા, સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા છો. તમારો પણ બાબર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વક અભિનંદન. ભારત માતા કી જય.